ચૂંટણીનો માહોલ અત્યારે આખા દેશમાં ધીરે ધીરે છે રંગ પકડી રહ્યો છે, અને મારે વાત કરવી છે આપણા ગુજરાતના પાટણની. એટલે પાટણમાં ગઈકાલે એક વિડીયો છે એ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે કે જેમાં પાટણના પાટીદારો છે એ એક સાથે માં ઉમિયાના સોગંધ લે છે. હવે શા માટે? તો એની પાછળનું કારણ એ છે કે ચંદનજી ઠાકોર કે જે કોંગ્રેસના ઉમેદવાર છે લોકસભાના, અને એમની સામે ભરતસિંહ ડાભી કે જે ભાજપના ઉમેદવાર છે, એટલે જેટલા પણ પાટીદાર લોકો છે એ બધા જ લોકો કોંગ્રેસના જે ઉમેદવાર છે ચંદનજી ઠાકોર એના સમર્થનમાં છે, માં ઉમિયાના માં ખોડલના સોગંધ લે છે. ચૂંટણી સમયે આવો વિડીયો છે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અને જ્યારે આ બેઠક વિશે જો વાત કરવામાં આવે તો આ બેઠકમાં 2017 હોય કે પછી એ પહેલાંની જેટલી પણ વાર છે ત્યારે ભાજપનો દબદબો રહ્યો છે, અને પાટીદાર લોકો એટલા માટે પણ સમર્થન આપી રહ્યા છે કારણ કે 2015માં જે પાટીદાર આંદોલન થયું હતું એનો રોષ હજી પણ એમને ભાજપ પર છે, અને એટલા માટે થઈને ચંદનજી ઠાકોરને જેટલા પણ પાટીદારો છે એ એમનું સમર્થન કરી રહ્યા છે. અને હવે જો સમીકરણની વાત કરવામાં આવે, જ્ઞાતિ સમીકરણ, તો સૌથી વધારે જ્યાં ઠાકોર સમાજ છે, અને વાત કરવામાં આવે પાટીદાર સમાજની તો ત્યાં પણ 1.25 લાખ જેટલી જે સંખ્યા છે એ પાટીદાર સમાજની છે. જે અત્યારે કિરીટ પટેલ કે જે ધારાસભ્ય છે એમણે પણ આ મુદ્દે વાત કરી હતી અને કહ્યું હતું કે ભાજપે જે છે એ સમર્થન કર્યું નથી, અને ભાજપે 2015માં જે આંદોલન થયું હતું અને જે વાયદાઓ કર્યા હતા એ પણ પૂરા કર્યા નથી. એટલે આ રોષને કારણે ખુદ કિરીટ પટેલ જે ધારાસભ્ય છે એ પણ ચંદનજી ઠાકોરનું સમર્થન કરી રહ્યા છે. અને આ વિડીયોમાં પણ જોઈ શકાય છે કે એક સાથે બહોળી સંખ્યામાં પાટીદાર છે એ માં ઉમિયા ખોડલના છે, એ સોગંદ લે છે કે અમે ચંદનજી ઠાકોરને જે ચૂંટણી આવી રહી છે એમાં વધારે ને વધારે સમર્થન આપીશું, એમને સપોર્ટ કરીશું. પણ જે મુજબનું સમીકરણ છે એ કંઈક અલગ બતાવે છે. એટલે આ જે સમર્થન છે એ જોવાનું રહેશે કે એ સમીકરણ એ કોંગ્રેસને કેટલો ફાયદો પહોંચાડશે કે પછી ભાજપને છે એ ક્યાંક ને ક્યાંક નુકસાન થશે. એ તો હવે જ્યારે ચૂંટણીના રિઝલ્ટ આવશે ત્યારે જ ખબર પડશે. આવા વિડીયો જોવા માટે તમે ફોલો કરતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.